પંચમહાલના શહેરા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનની ધીમી શરૂઆત થઈ છે. યુવા ઉમેદવારોએ પોતાનો મત નાખીને મતદારોને મતદાન અવશ્ય કરવાની અપીલ કરી. પંચમહાલના શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની 19 બેઠકો, જિલ્લા પંચાયતની 4 બેઠકો તેમજ નગરપાલિકા શહેરાની 22 બેઠકો માટે આજે મતદાન શરૂ છે. આરોગ્ય વિભાગની ટીમ પણ મતદાન મથક ઉપર ઉપસ્થિત હતી. મતદાન મથક ખાતે સવારમાં મતદારોની અવર જવર ઓછી જોવા મળી હતી. એકલ દોકલ મતદારો પોતાના મત નાખવા માટે બૂથ ખાતે આવતા જોવા મળ્યા હતા, જ્યારે નગર વિસ્તારમાં સિંધીસારા બૂથ ખાતે યુવા ઉમેદવાર હનીશ મૂળચંદાણી સહિતના ઉમેદવારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ચૂંટણી પર તંત્રની બાજ નજર પણ રહેશે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે. સવારના 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. હાલ ધીમી ગતિએ મતદાનની શરૂઆત થઈ છે. પ્રીતિશ દરજી, JSTV, પંચમહાલ. મેં યુવા ઉમેદવાર તરીકે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. હું ગુજરાતના સૌ નાગરિકોને અપીલ કરું છું કે લોકશાહીનો પર્વ ઉજવો, મતદાન અવશ્ય કરો. આપનો એક મત જનતા ફેંસલો કરી શકે છે. એક મતથી હું સૌ ગુજરાતના નાગરિકોને અપીલ કરું છું કે મતદાન અવશ્ય કરો અને મતદાન કરાવો.